खास करीने जे प्रकाशनो जे प्रकरणन छे एनी अनुलक्षीने आपणे घणा बधा एक्जाम्पल जोया, जेमां खास करीने आपणे टिंडल असर जोई। हवे आपणे जोईए तो जे आकाशनो जे रंग भूरो है, ए भूरो रंग कोने कारणे? तो आपणे शरूआतमां भणी गया कि हवामां जे बारीक कणो है, हवामां रहेला जे सूक्ष्म कणो है, ए सूक्ष्म कणो खास करीने नानी तरंग लंबाई वाला वादळी रंग अथवा तो भूरा रंग ना जे प्रकाश है, भूरा रंग नो जे प्रकाश है, हवा में रहेला जे सूक्ष्म कणो है, એટલે કે બારીક કણો है, એ નાની તરંગ લંબાઈ વાળા ભૂરા રંગના પ્રકાશનું વધારે પ્રકિરણન કરશે। કોના કરતા? તો કે લાલ કરતા। અને એમાં ખાસ કરીને જે વાદળી રંગ છે, વાદળી રંગના પ્રકાશ ની જે તરંગ લંબાઈ એના કરતા લાલ રંગે ના પ્રકાશની જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ 1.8 ગણી છે। કેટલા ગણી છે? 1.8 ગણી। તો ખાસ કરીને જે હવામાં રહેલા જે બારીક કણો છે એ નાની તરંગ લંબાઈ વાળા પ્રકાશના તરંગનું સરળતાથી પ્રકિરણન કરી શકશે। लेकिन हवा में रहेला बारीक कणो है ए वादळी रंगना प्रकाशनु ज प्रकिरणन वधारे करशे, जेने कारणे आकाश आपणे केवुं देखाशे? वादळी एटले के भूरा रंगनुं देखाशे। बरोबर ने? जेम जेम आपणे पृथ्वीनी सपाटीथी ऊपर जईए तेम तेम वातावरणनुं प्रमाण घटतुं जशे, अने खूब ज ऊंचाई उपरथी आपणे जोईए तो वातावरणना अभावे प्रकिरणनना अभावे खूब ज ऊपरथी जोईए, એટલે કે કોઈ મોટા પર્વતીય વિસ્તારમાં ખૂબ જ ઉપરથી જોઈ આકાશને તો આકાશ આપણને કાળું દેખાશે, કારણ કે ત્યાં પ્રકિરણન હશે નહીં, પ્રકિરણન થશે નહીં। ટૂંકમાં હવામાં જે બારીક કણો છે, હવામાં જે સૂક્ષ્મ કણો છે એ હંમેશા નાની તરંગ લંબાઈવાળા ભૂરા રંગના પ્રકાશનું જ પ્રકિરણન કરશે, કારણ કે આ સૂક્ષ્મ કણો છે એ નાની તરંગ લંબાઈવાળા પ્રકાશનું જ પ્રકિરણન કરે, જ્યારે સૌથી વધારે તરંગ લંબાઈ લાલ રંગના પ્રકાશની છે જે ભૂરા કરતા 1.8 ગણી છે, એટલા માટે આકાશ આપણને ભૂરું દેખાશે। હવે આપણે જોઈએ ભયદર્શક સિગ્નલ, બીજું એક આપણે એક્ઝામ્પલ જોઈએ ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો જે રંગ છે એ લાલ રાખવામાં આવે છે। ખાસ કરીને આ એક વૈજ્ઞાનિક કારણ છે જે પરીક્ષામાં કે બોર્ડમાં આવી શકે। તો જે ભયદર્શક સિગ્નલ છે, ખાસ કરીને એવો વિસ્તાર કે આગળ જતા કોઈ મોટી મોટી ખીણ હોય, કે રસ્તો અહીંયા ખરાબ થઈ ગયો હોય, કે ડાયવર્ઝન હોય અહીંયા જે મોટું બોર્ડ મારેલું હોય, બરોબર, અથવા કોઈ એવો વિસ્તાર છે, કોઈ એવો થાંભલો છે કે જે શોર્ટ સર્કિટ વાળો હોય, અહીંયા જે બોર્ડ મારેલું હોય એ હંમેશા લાલ અક્ષરનું જ મારેલું હોય, આવું સામાન્ય। એટલે કે ભયદર્શક જે સિગ્નલ છે એની અંદર પ્રકાશનો જે રંગ છે એ શા માટે લાલ રાખવામાં આવે છે જોઈએ આપણે। તો શરૂઆતમાં આપણે વાત કરી કે લાલ રંગ છે ને, લાલ રંગ નું પ્રકિરણન ખૂબ જ ઓછું થાય છે, એટલે કે થતું નથી એમ પણ કહી શકાય, નસીબું થાય છે, લાલ રંગનું પ્રકિરણન ખૂબ જ ઓછું થાય છે। એટલા માટે જે રંગનું પ્રકિરણન ખૂબ જ ઓછું થાય તે રંગ દૂરથી પણ આપણને જોઈ શકીએ, એ રંગને આપણે દૂરથી પણ આપણે જોઈ શકીએ, એટલા માટે ભયદર્શક સિગ્નલમાં જે પ્રકાશનો જે રંગ લાલ છે એ દૂરથી પણ દેખાય છે, એટલા માટે આપણને દૂરથી અંદાજો આવી જાય કે આગળ કોઈ ભયજનક સપાટી છે કે જ્યાં જવું હિતાવહ નથી, એટલા માટે ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે। એનું મુખ્ય કારણ લાલ રંગનું પ્રકિરણન ઓછું થાય છે, એને કારણે એ લાલ રંગ દૂરથી પણ જોઈ શકે છે।
જઈએ તો ખાસ કરીને પ્રકાશનો જે પ્રકિરણ છે એ પ્રકિરણને અનુલક્ષીને જે તે ઘટનાઓ આપણે જોઈ એમાં ખાસ કરીને પહેલી વાત તો ટિન્ડલ અસર ટિન્ડલ અસર ઉપરાંત કે જે આકાશનો જે રંગ ભૂરો હોય એ પણ પ્રકિરણને કારણે દેખાય છે હવે આપણે બીજી ચર્ચા કરી કે સૂર્યોદય कि सूर्यास्त समय सूर्योदय के सूर्यास्त समय सूर्य है सामाटे लाल रंग में देखा है सूर्योदय के सूर्यास्त समय सूर्य सामाटे लाल रंग में देखा है तो खास करीने आपणे जोईए के ज्यारे सूर्यमांथी प्रकाशना जे किरणो आवे अने आपणे शरूआतमां एवो अभ्यास कर्यो के श्वेत प्रकाश छे ए सात रंगोनुं बनेलुं होय खास करीने जानीवाली इनारा बराबर ने तो आ जे सात रंगना जे प्रकाशना जे किरणो छे ए सूर्यमांथी वातावरणमां पसार थाय छे अने वातावरणमां एनुं प्रकिरणन थशे अने फक्त लाल रंग है ये फक्त अवलोकन काल સુધી પહોંચવાનો છે આપણે આ રીતે સમજવાનો પ્રયત્ન કરી આ એક આપણી પૃથ્વી છે અને અહીંયા કોઈ એક અવલોકન કાળ છે બરોબર ને અને અહીંયા સૂર્ય છે માનો કે સૂર્યોદય થાય છે લાઈન સૂર્ય એટલે સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે આ સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો વાતાવરણમાંથી પસાર થઈને અવલોકન કાળની આંખ સુધી આવશે ફરી વખત આપણે જોઈએ तो सूर्यमाथी जे प्रकाशना किरणो है आ सूर्यमाथी जे प्रकाशना किरणो है या पृथ्वीना વાતાવરણમાં પસાર થઈને અવલોકનકારની આંખ સુધીમાં અવલોકનકારની આંખમાં આવશે હવે આપણે વિચારીએ કે લાલ રંગ સિવાયના બાકીના રંગના જે પ્રકાશના જે કિરણો હોય એનું પ્રકિરણ થઈ છે અને અવલોકનકારની આંખ સુધી ફક્ત લાલ રંગનું કિરણ જ પહોંચશે એટલા માટે સૂર્યોદય સમયે લાલ રંગનો દેખાશે ફક્ત લાલ રંગનું જે કિરણ છે લાલ રંગનું જે તરંગ છે એ અવલોકનકારની આંખ સુધી પહોંચવાની બાકીના જે રંગના જે તરંગો રહ્યા એનું વાતાવરણમાં પ્રકિરણ થઈ જશે ફક્ત અવલોકનકાર સુધી લાલ રંગ જ પહોંચે આવી જ રીતે આપણે વાત કરીએ તો સૂર્યાસ્ત આવી જ રીતે જ્યારે સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હોય ત્યારે તેમાંથી નીકળતા મોટા ભાગના જે કિરણો હોય એ વાતાવરણમાં એનું પ્રકિરણ થઈ છે અને ફક્ત અવલોકનકારની આંખ સુધી કયા રંગનું કિરણ પહોંચવાનું લાલ રંગ એટલા માટે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્ય હે એ લાલ રંગનો દેખાશે એનું મુખ્ય કારણ જ એ પણ છે કે લાલ રંગનું પ્રકિરણ સૌથી ઓછું થાય છે એટલે કે એ કિરણ વાતાવરણમાંથી લાંબુ અંતર કાપીને અવલોકનકારની આંખ સુધી પહોંચી જશે એટલા માટે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્ય એ લાલ રંગમાં આપણને દેખાશે